અને હવે સમાચારોમાં વાત વિસ્તારથી. ભારતમાં ખાંડ ઉદ્યોગો ખેતી ઉપર આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભારતમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબર પર થાય છે. ત્યારે ખાંડની કાપણી માટે આવતા મજૂરોને મજૂરીની અપૂરતી બરાબર થતી ન હતી. તેથી ખાસ કરી દક્ષિણ ગુજરાતની શુગર મિલમાં કાપણી માટે આવતા શ્રમિકોની મજૂરીમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેને કારણે મજૂર વર્ગ તો ખુશાલ છે જ, પણ સાથે ખેડૂત મંડળને બોજો પડતા ખેડૂત મંડળની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતને અડીને આવેલા એવા ધુલિયા, સાહદા, નવાપુર, નંદરબાર સહિતના આદિવાસી શ્રમિકો દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત શુગર મિલોને સહારે પોતાનું જીવન જીવી રહ્યા છે. પાણી સહિત પાયાની સુવિધાઓની અછત તેમજ રોજગારી ન હોવાના કારણે દર વર્ષે અંદાજિત 50,000થી વધુ આદિવાસી અને મહારાષ્ટ્રીયન શ્રમિકો દક્ષિણ ગુજરાતની શુગર મિલો પર પોતાનું તથા પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. અને શુગર મિલોમાં આવતા આ શ્રમિકો 6 મહિનાના સમયગાળામાં આખા વર્ષનું ભરણ પોષણ રળી લેતા હોય છે. રોજગારીમાં વધારો કરવામાં આવે છે, આપે ત્યાં 3 દિવસ એમને પેમેન્ટ આપવામાં આવે છે. તે પેમેન્ટની અંદર આ વખતે પણ અમારા સંઘ લેવલેથી અમે તમામ શુગરોને એમના જે સંચાલક મંડળને કે જે એમના જે ખેડૂત મંડળો છે એમને આપણે રજૂઆત કરાવડાવી છે કે આ મોંઘવારી અને અન્ય રાજ્યોના ભાવોને જોઈને આપણે પણ ભાવ વધારો કરવો જોઈએ. અને આ રીતની અમે એમને માહિતી આપીને એમણે આ વર્ષે પણ 10% જેવો વધારો મજૂરોના જે મહેનતાણું છે 3 દીઠ એમાં વધારો કરી આપ્યો છે. આ વધારો અમે 2 વર્ષ પહેલાં પણ એમને અમારા કહેવાથી લગભગ 50 રૂપિયા જેવો વધારો કરી આપેલો. આ વર્ષે 10% જે 30 રૂપિયા જેવો વધારો થાય છે એમાં 5 રૂપિયા મજૂરને મળશે અને 25 રૂપિયા મજૂરને મળશે અને 5 રૂપિયા મુકદ્દમને કમિશન રૂપમાં મળશે. બધી શુગર મિલોમાં મળીને દર વર્ષે અંદાજિત 50,000થી વધુ શ્રમિકો મજૂરી કરવા માટે આવે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની શુગર મિલોમાં શેરડી કાપણી કામગીરી માટે આવતા મજૂરોને પૂરતી મજૂરી મળતી ન હતી. તેથી ખાનગી સંસ્થા દ્વારા કાપણી સીઝનમાં લડત ઉપાડવામાં આવી હતી, જેને લઈને પૂર્વ મજૂરોના મજૂરીના દરમાં વધારો કરવાની બાબતે સંઘની બેઠકમાં નિર્ણય લેવાયો હતો, જે અન્વયે રાજ્ય ખંડ નિયામકની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી અને કેટલાક મહત્વના નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા, જેમાં શ્રમિકોના વેતનમાં ₹25 થી ₹30 સુધીનો વધારો કરાયો છે, જેનાથી નવી પેલાણ સિઝનમાં શ્રમિકો સચવાઈ રહેશે. તો આ બાજુ ખેડૂત મંડળનો બોજો વધી ગયો છે, એટલે કે શ્રમિકોનું વેતન તો વધ્યું પરંતુ સાથે ₹30 વધારાથી ખેડૂત મંડળને વધુ બોજો પડવાનો છે. અર્થાત હાલમાં જોવામાં આવે તો અત્યારે ખાંડના શ્રમિકો માટે અસરકારક પરિણામ તો આવ્યું છે, પરંતુ બીજી બાજુ ખેડૂત મંડળ આ મુદ્દે આંદોલનની વ્યૂહરચના ગોઠવે તો નવાઈ નહીં. અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી.